अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वृक्ष ने ले आया હવે વિચાર કરે છે કે આને આને કેમ આને આને કઈ રીતે સ્થાપિત કરવું. એ જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ ઉભા છે. વૃદ્ધ બ્રાહ્મણ એક પ્રગટ થયા છે અને એ વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, મહારાજ તમે જો આ આ વૃક્ષને મને આપો ને તો આમાંથી સુંદર મજાની ભગવાનનું સ્વરૂપ બનાવું, ભગવાનનું સ્વરૂપ બનાવું. ઇન્દ્રદ્યુમ્ન રાજા નક્કી થઈ ગયું, નક્કી કર્યું, કઈ વાંધો તમે તમે આને બનાવો, સુંદર સ્વરૂપ બનાવો ભગવાનનું. શરત એક વાતની હતી કે હું જે ઓરડામાં બેસું દરવાજો બંધ કરી દઉં, હું દરવાજો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈ અંદર આ દરવાજો ખોલવાનો નહીં. આ શરત હતી. ભલે બુદ્ધેવજી આપની ઈચ્છા. એક તો વૃદ્ધ બ્રાહ્મણ હતા, આ સ્વયં બીજું કોઈ નહોતું, આ સ્વયં વિશ્વકર્મા મહારાજ પોતે હતા. બ્રાહ્મણના રૂપમાં વિશ્વકર્મા પોતે હતા. આ આખી ભગવાનની લીલા છે. તમે જોશો આપણાથી કરવું, આપણું કરવું, આપણે જે ધારીએ એ કશું જ ન થાય. આ દુનિયામાં ધાર્યું કોનું થાય? ધાર્યું થાય, ધાર્યું તો ધણીનું થાય સાહેબ. એક કહેવત છે આપણી, ઉંદર કાપે કરંડીઓ અને સાપ ઉંદરને ખાય. ઓલા ઘરમાં અંધારામાં ઉંદર આમ આટા મારતો હોય, ભૂખ્યો થયો હોય, અને પછી એમાં કરંડીઓ જોઈ જાય એટલે એમ થાય કે લાવ અહીંથી હું આમાં કંઈક ખાવાનું પડ્યું હશે, એટલે એ ઉંદર એને કરંડિયાને કાપે અને અંદર જાય ત્યાં એ જ પોતે જ ખવાઈ દે. ઉંદર કાપે કરંડીઓ અને સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું થાય. વાત નક્કી થઈ. વિશ્વકર્મા મહારાજ બ્રાહ્મણના રૂપની અંદર અંદર ગયા, દરવાજા બંધ થયા. દરવાજાની નીચે એક એટલી જગ્યા રાખી હતી કે એના જમવાની થાળી નીચે જઈ શકે, ભોજનની થાળ નીચે જાય. અને ધીમે 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 દિવસો પસાર થવા લાગ્યા, ઘણા દિવસો વ્યતીત થવા લાગ્યા, ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. એમાં બનવા લાગ્યું એવું કે જે ઓલો ભોજનનો થાળ અંદર મૂકે ને એ થાળ એમનેમ પાછો આવે, એમનેમ જ હોય, કોઈ જમે નહીં. ઇન્દ્રદ્યુમ્ન રાજાને કંઈ ન થયું, પણ એમના પત્ની જે હતા, એના દેવી, એના પત્ની હતા ગુણાચી દેવી, એના મનમાં સંશય થયો કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ હતા, આટલા દિવસથી ભોજન નથી કર્યા, કોઈ થાળ રડતું નથી, તો કંઈક ગુજરી તો નહીં ગયા હોય ને, કંઈ થયું તો નહીં બને ને, કેમ ભોજન નહીં કરતા હોય. અને માણસને શંકા તો જવાની જ, આપણને એમ કે તમે પાછવાળું ન જોતા એટલે પાંચ મિનિટ તો માંડ રહેવાય આપણાથી, છઠ્ઠી મિનિટ જોવું પડે કેમ કંઈક પાછળ કંઈક હશે. તમે જે વસ્તુ કરવાની ના પાડો ને એમાં આપણું મન વધારે ડૂબે. અહીંયા આગળ ઉડાચી દેવીએ કહ્યું કે મહારાજ મને એમ થાય છે કે હવે આપણે જોરાઈ લેવું જોઈએ, તમે દરવાજો તો ખોલાવડાવો. અને એ સમયે દરવાજો ખોલાવ્યો, ખોલ્યો, અને બન્યું એટલું, દરવાજો ખુલતાની સાથે જ વૃદ્ધ બ્રાહ્મણ એને ઇન્દ્રદ્યુમ્ન રાજાની સામેથી અદૃશ્ય થઈ ગયા અને ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ છે. ભગવાનની મૂર્તિ ઘડાતી હતી પણ અધૂરી રહી ગઈ, પણ જ્યાં જુએ તો મોટી મોટી આંખો, ચક્ર, સુભદ્રાજી, બલદેવજી મહારાજ, ભગવાન કૃષ્ણ, ભગવાનના હાથ, ભગવાનના હાથના કાંડા નહીં. અહીંયા ભગવાનની પાસે ચક્રનું ચિહ્ન છે. આપણને એમ લાગે છે કદાચ આ વિશ્વકર્માને ભગવાનને ચતુર્ભુજ પણ બનાવાશે, પણ થયું એવું કે સમયાંતરની પહેલા ખુલી ગયું, ભગવાનના ચતુર્ભુજ ન બની શક્યા. કદાચ બની શકે ચતુર્ભુજ બનાવવા હોય, ન બની શક્યું. અને આ દ્રશ્યને જોઈ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા ખૂબ દુઃખી થયો. શું થઈ ગયું મારાથી? સમયાંતરની પહેલા ખોલી નાખું મેં દરવાજો, જ્યારે આંખમાંથી અશ્રુની ધારા વહે છે ભગવાનનું આ રૂપ જોઈને. દેવર્ષિ નારદને શાંત કરે છે, નારદજી શાંત કરે છે, રાજા ચિંતા ન કરીશ, તું ચિંતા ન કર. મને એમ લાગે છે
ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીંયા રચાયું હશે, ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીં રચાયું છે. અને હું તમને એટલા માટે કહું છું, ભગવાનની ઈચ્છા જ હતી એટલા માટે જ અહીંયા આંખ અને હાથ થયા છે. આ મોટી મોટી આંખો થઈ છે ને, એનું મૂળ કારણ છે કે દેવર્ષિ નારદે ભગવાનને કહ્યું, પ્રભુ તમે આ રૂપને ત્યાં સ્વીકારો, આ રૂપને તમે સ્વરૂપને તમે નિત્ય બનાવો. દેવર્ષિ નારદે ભગવાનને સ્તુતિ કરી હતી ક્યાં? સાંભળ રાજા, હું તને દ્વારિકાનો એક પ્રસંગ કહું, હું તને દ્વારિકાનો એક પ્રસંગ કહું, તું સાંભળ. આ જે રૂપ અહીંયા છે ને, એ વ્રજના વિરહનું રૂપ અહીંયા છે. ભગવાનને જે વ્રજનો વિરહ જાગે ને, એ રૂપ અહીંયા ભગવાન જગન્નાથમાં બિરાજે છે. આ શું? એકવાર રુકમણીજીએ દ્વારિકાની અંદર રોહિણીજીને પ્રશ્ન કર્યો, માં વ્રજમાં પ્રભુએ આટલી લીલા કરી અને વ્રજમાંથી અહીંયા દ્વારિકામાં બીજું કોઈ તો આવ્યું જ નથી, વ્રજમાં જેટલા પણ વ્રજમાં હતા એમાંથી કોઈ દ્વારિકામાં નહોતું ગયું, માત્ર એકમાત્ર રોહિણીજી, બીજું કોઈ નહીં, એકમાત્ર રોહિણીજી. માં મને પ્રભુની બાળ લીલા કહો ને. માતાજી થોડીક લીલા કહે, કારણ કે એને તો એને બધું જોયું હતું, પ્રત્યક્ષ જોયું હતું. રોહિણીજીએ, યશોદાજી હતા નહીં દ્વારિકામાં, દેવકીએ તો વ્રજમાં નહોતા. અને આમ પણ આમ પત્નીને ઈચ્છા ન હોય ક્યારેક, ક્યારેક નથી સાસુને પૂછી લેતા કે હે બા આ તમારા દીકરા નાના હતા તો કેવા કરતા, ફોટા બોટા બતાવો ને, પૂછતા. એમ રોહિણીજીએ રોહિણીને પ્રશ્ન કર્યો છે, માં તમે તો બધું દ્રશ્ય જોયું છે વ્રજમાં, તમે મને બતાવો ને પ્રભુની બાળલીલાઓ કેવી હતી. વળી બીજી રાણી આવીને ભગવાન માતાજીને પ્રશ્ન કરે, માં મને બતાવો. આમ કરતા કરતા છ આઠ મહિનાનો સમય વીતી ગયો, બધાને બહુ જિજ્ઞાસા જાગી, બહુ બતાવો ને શું બતાવો ને. અને એ સમય કહે છે, હું તમને લીલા તમને બધાને એક સાથે કહું, ચાલો 16108 રાણીઓને બેસાડે છે માં રોહિણીજી. પણ એમ કહે છે હું તમને લીલા કહું, પણ એક શરત છે, હું જે તમને લીલા કહું ને એ લીલા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કૃષ્ણ અને બલરામ બે ન સાંભળે, કૃષ્ણ અને બલરામ ન સાંભળે. એવી રીતે તમે જો સાંભળો તો હું તમને કહું. હવે એનું ધ્યાન રાખે કોણ? હવે બધાને સાંભળવું તું, કોણ ધ્યાન રાખે? કોઈ ધ્યાન રાખવા જાવ, કોઈ ધ્યાન રાખવા તૈયાર ન થયું. બધા જ રાણીઓની નજર પડી કોની ઉપર? બેન સુભદ્રા ઉપર. સુભદ્રાજીને કીધું, બેન એક કામ કરો ને, તમે દરવાજે ઉભા રહ્યો ને, તમારા ભાઈની બધા આમથી આવતા લાગે ને, ભગવાન કૃષ્ણ અને બલરામજી મહારાજ આમ આવતી સામેથી આવતા દેખાય ને, તો અમને કહી જાજો. ભલે. સુભદ્રાજી દરવાજા ઉપર ઉભા છે અને આ બાજુ માતા રોહિણી ભગવાનના બાલ ચરિત્રોની ગાથા કરે છે વ્રજની. વ્રજની એટલી વાતો કરી, એટલી વાતો કરી, ભગવાનના બાલના ચરિત્રોની એટલી કથાઓ કરી ને, માં રોહિણીની આંખમાંથી પણ અશ્રુની ધારા વહે. 16108 આ તમામ રાણીઓ ભગવાનની રડે અને આ આ લીલાના જે શબ્દો દરવાજા ઉપર ઉભેલી બેન સુભદ્રા સાંભળે અને સુભદ્રાની આંખો મોટી થઈ ગઈ કે મારો ભાઈ આવો છે, બ્રહ્મ છે. આંખો મોટી થઈ ગઈ અને આંખોમાંથી અશ્રુની ધાર મંડે વહેવા, કાન અહીંયા રહ્યા, નજર સામે હતી એ પણ હટી ગઈ અને બરાબર આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને અને એટલો ભાવાવેશ પ્રગટ થઈ ગયો સુભદ્રાજીને, એટલો ભાવાવેશ થઈ ગયો ભાવાવેશમાં, અને ભાવાવેશમાં સુભદ્રાજીની આંખો મોટી થઈ અને ધરતી પર ઢળી પડ્યા છે, ઢળી પડ્યા. આંખમાંથી અશ્રુ વહે, હાથ ફેલાઈ ચૂક્યા છે. આ બાજુ તો બધાને ખબર છે કે સુભદ્રાજી ધ્યાન રાખે છે અને બન્યું એવું. હવે સામેથી ભગવાન કૃષ્ણ અને બલરામ બે ચાલ્યા આવે છે, બરાબર આમ ચાલ્યા આવે અને બરાબર જ્યાં દરવાજે પહોંચ્યા ને ત્યાં સુભદ્રાજીને જોવે છે. સુભદ્રાજીને જોયા તો ખરા, પણ એ જ સમય બનવા સંજોગ બન્યું એવું કે અહીંયા કથા કઈ ચાલતી હતી બાળલીલાની? રોહિણીજી બરાબર પોતાને તમામ એ પુત્રવધુઓને ભગવાનની એ લીલા કહેતા હતા કે તમને ખબર છે તમારો ઘરવાળો એકવાર યશોદાના હાથે ખાનણીએ બંધાઈ ગયો છે,
ખાનણીયાથી બંધાણો, આ ખાનણીયા બંધાણો યશોદાની વાતો જ્યાં કરે છે ને, ત્યાં એ શબ્દો ભગવાન કૃષ્ણ અને બલરામ બે સાંભળે, અને ભગવાનની અને કૃષ્ણ બલરામની અને બે ભાઈઓની આંખો મોટી થઈ કે મારી માએ મને ભાઈ તો મારું બાળચરિત્ર આવું. અને એ જ શબ્દોને લઈ એ ભાવમાં ને ભાવમાં ભગવાન કૃષ્ણ ને બલરામ બે આંખમાંથી દડ 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 અશ્રુની ધારા સાથે વહેતી ધારાઓમાં આંખો મોટી થઈ ગઈ, અને ભગવાન બલરામ અને કૃષ્ણ બે ત્યાં સુભદ્રાની બાજુમાં ઢળી પડ્યા છે, હાથ ફેલાઈ ચૂક્યા છે. મા યશોદાની વાત સાંભળીને કૃષ્ણ આ ઉંમરે પણ રડ્યા છે, સાહેબ ખૂબ રડ્યા છે. અને એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં પ્રગટ થયા છે. નારદ જુએ તો ભગવાન રડે છે, દાઉજી મહારાજ રડે, સુભદ્રાજી રડે છે, બધાની આંખો મૂર્છિત થઈને પડ્યા છે. દેવર્ષિ નારદ અંદર આવ્યા અને કહે છે, શું કરો તમે બધા અહીંયા, તમે વાતો બંધ કરો, હવે પ્રભુની દશા તો જુઓ. બધા આવીને જ્યાં જુએ છે, કહેવાય છે ભગવાનને મૂર્છામાંથી બહાર લઈ આવ્યા, પાછા લાવ્યા. એ સમયે દેવર્ષિ નારદે પ્રાર્થના કરી, પ્રભુ વ્રજના વિરહની આ સ્વરૂપ એટલી કૃપા કરો, નિત્ય આ સ્વરૂપને પૂજવામાં રાખો, આ તમારું સ્વરૂપ નિત્ય રહે એવી કૃપા કરો. દેવર્ષિ નારદે ભગવાનને પ્રાર્થના કરી. નારદે કીધું, નારદ આવનારા સમયમાં ઉજ્જૈન નગરીનો રાજા ઇન્દ્રધૂમ મારા આ સ્વરૂપની પ્રતિષ્ઠા કરશે અને હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ આ દુનિયામાં. ઇન્દ્રધૂમ રાજાને ભગવાને સ્વપ્નમાં કહ્યું હતું કે તારે મારી પ્રતિષ્ઠા કરવાની છે જગન્નાથમાં જઈને. કેટલી વિરહની વેદના હો સાહેબ. અને એ જે સ્વરૂપ હતું, ભગવાનના કાંડા ન બન્યા, ભગવાનના ઉદરથી નીચેનો ભાગ ન બન્યો, ભગવાનની મોટી મોટી આંખો, એ વ્રજના વિરહની જે વ્રજના વિરહનું સ્વરૂપ હતું. દેવર્ષિ નારદે ભગવાનને કીધું, પ્રભુ આ સ્વરૂપ નિત્ય રહે એવું કંઈક કરો. અને ભગવાને કહ્યું કે આ સ્વરૂપ મારું નિત્ય રહેશે અને પુરુષોત્તમ ક્ષેત્રમાં હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ. તમે જુઓ, સુભદ્રાજી, બલરામજી મહારાજ, ભગવાન કૃષ્ણ અને હરે ચક્ર, આ ચાર વસ્તુ અહીંયા જગન્નાથ ભગવાનના મંદિરમાં છે. ભગવાનની લીલા તો તમે જુઓ, મેં ગઈકાલે વાત કરી હતી તમને, ભગવાનના મંદિર ઉપર ચક્ર છે. તમે ગમે તે દિશામાંથી જુઓ એ ચક્ર તમને તમારી સામે જ દેખાય. પવનની ઊંધી દિશામાં ધ્વજા ફરકે એટલું નહીં, આજ સુધીમાં અહીંના તમામ મહાપુરુષો પાસે સાંભળ્યું છે, ભગવાનના મંદિર ઉપરથી હજી સુધીમાં કોઈ વિમાન ચાલીને ગયું નથી, જો ગયું હોય તો દરિયામાં પડી જાય છે સાહેબ એ વિમાન. ભગવાનના ધ્વજા ઉપરથી મંદિર એ વિમાન ન નીકળી શકે, આટલો વૈભવ છે આ દુનિયાનો. નાથ છે સાહેબ. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.